नमस्कार विद्यार्थी मित्रों, आज अपने समांतर श्रेणी माटे मळ्या छीए। त्यारे समांतर श्रेणीमां अपने घणा दाखलाओनी चर्चा करी। आज अपने स्वाध्याय 5.3 मां दाखला गणता गणता अपने स्वाध्याय 5.3 ना दाखला नंबर 5 पहोंच्या छीए। एनी पहेला एक चोथो दाखलो गणवानो बाकी छे, ए थोड़ो अगत्यनो दाखलो छे, एनी माटे प्रोपर एक वर्ग जोईशे तो अलगथी गणावीश। આજે વાત કરીએ સ્વાધ્યાય 5.3 સમાંતર શ્રેણીમાં દાખલા નંબર 5 ની। સમાંતર શ્રેણીમાં દાખલા નંબર 5 ની રકમ આવી છે કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5, અંતિમ પદ 45 અને સરવાળો 400 છે। શ્રેણીમાં પદોની સંખ્યા અને સામાન્ય તફાવત શોધો। એકદમ સરળ દાખલો છે। अपने शुरुआत दाखला नहीं करिए, आ कोईडिया में जे पूछे ये बधा नो उपयोग करिए कि समांतर श्रेणी नो प्रथम पद समांतर श्रेणी होय अने एना प्रथम पद ने आपणे शुं कहीए छीए तो के ए कहीए छीए। तो समांतर श्रेणी नो प्रथम पद एटले के ए। ए बराबर आपणे केटलुं आप्युं छे 5 बराबर। अंतिम पद ने आपणे एल कहीए छीए अथवा ए एन कहीए छीए। तो अंतिम पद आपणे शुं आप्युं छे एल। अंतिम पद एटले छेल्लुं पद 45 आपेलुं छे। हवे जो विद्यार्थी मित्रो आगळ शुं आप्युं छे सरवाळो, एटले के जे समांतर श्रेणीनो प्रथम पद 5 छे अने अंतिम पद 45 छे एनो सरवाळो आप्यो छे। सरवाळाने आपणे कहीए छीए एस एन। તેથી SN બરાબર 400। હવે જો વિદ્યાર્થી મિત્રો પ્રથમ પદ 5 આપ્યું છે અને અંતિમ પદ 45, તો આ શ્રેણી કેવી કહેવાય? કે 5 થી શરૂ થાય અને છેલ્લું પદ 45 એ પૂરું થાય। જે શ્રેણી શરૂ થાય અને પાછળ પૂરી થતી હોય આવી શ્રેણીને સમાંતર શ્રેણી કહેવામાં આવે છે। તો સોરી, આવી શ્રેણીને સમાંતર શ્રેણીની શાંત સમાંતર શ્રેણી કહેવાય કે જે શ્રેણી પૂરી થતી હોય આવી શ્રેણીને શાંત સમાંતર શ્રેણી કહે છે। આપણે ગોતવાનું શું છે આ દાખલાની અંદર? તો કે આપણે ગોતવાનું છે કે શ્રેણીમાં પદોની સંખ્યા એટલે કે એન ગોતવાનું છે। શું ગોતવાનું છે આપણે? શ્રેણીમાં પદોની સંખ્યા એટલે કે એન ગોતવાનો છે અને સામાન્ય તફાવત એટલે કે ડી ગોતવાનું છે। ચાલો, આપણી પાસે સરવાળો આપ્યો છે, એલ આપ્યું છે, એ આપ્યું છે, તો એલ આવતું હોય અંતિમ પદ છેલ્લું પદ એવું સરવાળાનું સૂત્ર આપણે લગાડીએ એસ એન બરાબર એન ના છેદમાં 2 કૌંસમાં એ પ્લસ એલ। આ સરવાળાનું બીજું સૂત્ર છે ને ભાઈ, આપણે સૂત્રો જોઈ ગયા થાય એમાંથી આ સરવાળાનું બીજું સૂત્ર છે એસ એન બરાબર એન ના છેદમાં 2 કૌંસમાં એ વત્તા એલ। ચાલો, આમાં બધી આપણે કિંમત મૂકવાની છે તો કે એસએન, એન તો આપણી પાસે નથી પરંતુ એસએન આખું છે આપણી પાસે, કેટલું છે 400, કારણ કે એન તો આપણે ગોતવાનો છે, આ એન ગોતવાનો છે એમ નામ રાખશું એન ના છેદમાં 2। હાલો, એ કેટલા છે તો કે 5 અને એલ કેટલા છે અંતિમ પદ 45। એકદમ સરળ દાખલો છે। ચાલો આગળ ચાલીએ, આ બે કઈ ઉડવાના છે નહીં તો એ આપણે એમ નામ રાખીએ આગળ 400 બરાબર એન ના છેદમાં 2। હાલો, 45 ને 5 50। હવે આપણે બધા જાણીએ આ બે કાઉન્ટ છે એટલે ગુણાકારમાં કહેવાય 25 દુ 50 થશે, એટલે આ બે કેન્સલ। શું વધ્યું તો કે 400 બરાબર એક એન વધ્યો અને કાઉન્ટમાં શું વધ્યા 25 વધ્યા। હવે વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજીપૂર્વક જોઈજો કે આપણે શું ગોતવાનું છે તો કે એન ગોતવાનો છે। તો આમાંથી હું એન ને સૂત્ર નો કરતા બનાવી દઉં તો 400 ના છેદમાં શું વ્યાજ છે 25 વ્યાજ છે। 25 ના ઘડિયામાં 400 આવે છે, આપણે ખબર છે કે 25 ના ઘડિયામાં કઈ 400 આવતા નથી કારણ કે 25 દાન 250 થશે। તો તમારે શું કરવાનું? તો તમારે શું કરવાનું તો કે 400 ભાંગ્યા 25 કરી નાખવાના। શું કરી નાખવાના? ખાસ રફમાં કરવાનું, 400 ભાંગ્યા 25 કરશો એટલે તમને જવાબ મળશે 16।
400 ભાગ્યા 25 કરશો એટલે તમને શું જોવા મળશે 16. આપણે શ્રેણીમાં પદોની સંખ્યા ગોતાઈ ગઈ, n ગોતાઈ ગયું ને પદોની સંખ્યા એટલે n થાય. 400 ભાગ્યા 25 કરશો એટલે જવાબ મળશે તમને 16. હવે બીજું આપણે સામાન્ય તફાવત ગોતવાનું છે. જો આપણને ખબર છે કે આને આપણે an પણ કહી શકીએ, છેલ્લા પદ કહી શકીએ ને an, તો આપણે tn વાળું સૂત્ર લગાડીએ. ખાસ જુઓ tn એટલે an વાળું સૂત્ર, an બરાબર a પ્લસ n માઇનસ 1 કૌંસની બહાર d, આ સૂત્ર લગાડીએ. કયું સૂત્ર લગાડીએ? n માં પદ વાળું સૂત્ર. આપણે પે શરૂઆતમાં શીખી ગયા ને આ સૂત્ર લગાડીએ, an બરાબર a પ્લસ n માઇનસ 1 કૌંસની બહાર d. હવે એમાં બધી કિંમત મૂકીએ તો કે a ના a, સોરી a તો આપણે નાખવો હોય પછી l કયો કે an કયો, an કેટલું છે 45 બરાબર a, a કેટલું છે પ્રથમ પદ 5, તો અહીંયા 5. હવે વત્તા n આપણી પાસે મળી ગયો છે 16, 16 ઓછા 1 d ગોતવાનો છે, તેથી m નામ. હવે જો આ 45 m નામ છે, આ વત્તા 5 છે, આ સજ આવશે તો 45 માંથી બાદ થઈ જાય ને, એટલે 45 માંથી આ 5 બાદ કરો એટલે કેટલા આવી ગયા 40. આ 45 એમ નામ રહ્યા, વત્તા 5 છે બરાબર ની આ સજ, તો ઓછા 5, 45 માંથી 5 જાય તો 40, 40 બરાબર 16 માંથી 1 જાય તો કેટલા વધશે 15, અને કૌંસ ની બહાર શું વધ્યા d ના d. આપણે શું ગોતવાનું છે? d ગોતવાનું છે, એટલે d ને સૂત્ર નો કરતા બનાવો, d ને સૂત્ર નો કરતા બનાવો તો 40 ભાગ્યા 15 થશે. શું થશે? 40 ભાગ્યા 15. હવે જુઓ 40 ભાગ્યા 15 થશે તો 8 પંચા ને 40 થાય, 8 પંચા 40 અને 5 તેરી 15, 5 5 કેન્સલ, તો d બરાબર આપણને શું મળ્યું? 5 ના છેદમાં 3 મળ્યું. શું મળ્યું? d બરાબર 5 ના છેદમાં 3. તો આમ કરીને જવાબ લખી નાખવાનો. આમ શું જવાબ આપણને મળ્યો? તો કે આમ આપેલ શ્રેણીમાં પદોની સંખ્યા, આમ આપેલ શ્રેણીમાં, આપેલ શ્રેણીમાં પદોની સંખ્યા, આમ આપેલ શ્રેણીમાં પદોની સંખ્યા કેટલી? તો કે 16. અને સામાન્ય તફાવત, સામાન્ય તફાવત, અને સામાન્ય તફાવત કેટલો મળે? 8 ના છેદમાં 3 કેટલો મળશે? 8 ના છેદમાં 3 મળે. લ્યો એકદમ સિમ્પલ દાખલો છે, 3 માર્કનો આવા દાખલા પૂછાવાની શક્યતા રહે, એકદમ સ્ટેપ બાય સ્ટેપ કાળજી રાખતા જઈએ તો આ દાખલામાં આપણને જરાય વાંધો આવે નહીં. હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં જ 5.3 નો 5મો દાખલો જોયો, હવે વાત કરીએ છઠ્ઠા દાખલાની. 5.3 નો દાખલા નંબર 6, છઠ્ઠા દાખલાની રકમ જાણી એવી છે કે સમાંતર શ્રેણીમાં, પાંચમો તો એવી જ છે પણ થોડુંક અલગ માંગે છે, સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે 17 અને 350 એટલે કે પહેલું પદ પ્રથમ પદ એટલે એ કેટલું 17 અને અંતિમ પદ એલ 350, એલ કયો તો એ ભલે અને એ એન કયો તો એ ભલે, કેટલું છે 350. જો સામાન્ય તફાવત આપણને આપ્યો, સામાન્ય તફાવત કેટલો છે 9 હોય તો તેમાં કેટલા પદો હશે અને તેમનો સરવાળો કેટલો થશે? તો ચાલો આ દાખલાની શરૂઆત કરીએ. આ બંને દાખલા ખૂબ આઈએમપી છે અને કાળજીપૂર્વક સમજવાના છે, ક્યાં કયું સૂત્ર વાપરવું ઇઝ મહત્વનું છે આ બંને દાખલાની અંદર. હવે જોઈએ દાખલાની શરૂઆત કરીએ કે હાલો પ્રથમ પદ એટલે કે એ, હાલો એ કેટલું છે? તો કે 17. હવે પછી એલ, એલ કહી શકાય, એન પણ કહી શકાય, એ કેટલું છે 350. હાલો પછી એના પછી આપણને કે છે સામાન્ય તફાવત ડી, ડી કેટલો છે? તો કે 9. તો કેટલા પદ હશે? જો આમ આપણને સરવાળો ગોતવાનો છે ને એન ગોતવાનો છે, આની પહેલાના દાખલામાં એન અને ડી ગોતવાનો હતો, તો વિચાર કરવાનો કયું સૂત્ર વાપરવાનું, એ એન આવતું હોય, એ આવતું હોય ડી, તો આમાં સરવાળાનો એક સૂત્ર નહીં વપરાય પણ કયું સૂત્ર વપરાય છે? એન માં પદ વાળું સૂત્ર આવડવા, આ ખાસ આ વિચારવાનું કે આમાં કયું સૂત્ર લાગશે. 5.3 માં એન માં પદનું ક્યારેક વપરાય, ક્યારેક સરવાળાના પણ વપરાય છે, એન માં પદ નું આવડું આ સૂત્ર, એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 કૌંસ ની બહાર ડી, આ સૂત્ર વપરાય. ચાલો હવે આમાં કિંમતો મૂકીએ તો કે હાલો એન તો આપણી પાસે છે કેટલા છે 350
पचास एन बराबर त्रो पचास मूक दीजा हाल ए के तो के सत्तर वत्ता ना वत्ता अपने शू गोतवा के पद से एन एक गोतवा त्रो पचास मे सत्तर काढ़ी नाखो त्रो तेत्रीस હવે વધ્યું હું એમ કહેતો કે એન ઓછા એક કૌંસની બહાર નવ હવે હું શું કરું તો કે આ એન ઓછા એક ને સૂત્ર નો કરતા બનાવી દો તો આ 333 ના છેદમાં શું જતું રહેશે 9 જતા રહેશે 333 ના છેદમાં 9 જતા રહે હવે તો મારે શું કરવાનું 333 ભાગ્યા 9 9 એકા 9 9 2 18 9 3 27 931 9 3 विद्यार्थी मित्रों आगे हवे हुं शुं करूं तो के अपने शु मीस हाल आप के पद हे एन मिली गु अपने एन के मिली गु तो आड़तरीस हम शू गोतवा कहते सरवाळो के तो जो तो छेलू पद आरवाला सूत्र तो के SN बराबर एन ना छेद मा बे कौंस मा ए प्लस एल आ सूत्र लगाड़वानो ए प्लस एल हवे जोईए तो के एस एन केटला छे 38 मळ्या ने आपणे 38 38 ना छेद मा बे हलो ए केटला छे 17 एल छेलू पद के 350 350 मूकी दिए एकदम इजी से हलो तेथी एस 38 बराबर 19 दू 38 थाय 38 ना अर्धा केटला थशे 19 हवे 350 मां 70 नाखो 350 मां 70 20 नाखो 370 थाय तो 367 थाय केटला थशे 367 350 માં 70 ના બોલે 70 350 કરો એટલે 367 367 367 સમજાણો હવે તેથી આગળ S 38 બરાબર હવે શું કરવાનું તમારે 367 ગુણ્યા 19 શું કરવાનું 367 ગુણ્યા 19 તમે રફ માં કરવાનું તમારે અને 367 ગુણ્યા 19 કરશો એટલે તમને જવાબ મળશે 6973 શું જવાબ મળશે 6973 એટલે કે આમાં 38 પદો હતા અને 38 પદોનો સરવાળો કેટલો થશે 6973 તો આમ કરીને જવાબ લખવાનો આમ માંગેલ સમાંતર શ્રેણીમાં 38 પદ આમ માંગેલ સમાંતર શ્રેણીમાં સમાંતર શ્રેણીમાં 38 પદ માંગેલ સમાંતર શ્રેણીમાં 38 પદ અને તેમનો સરવાળો 6973 થાય એકદમ સરળ છે કાળજીપૂર્વક તમે દાખલો જો સ્ટેપ બાય સ્ટેપ એક પણ દાખલો તમને અઘરો લાગે નહીં એવું લાગે તો આ વર્ગ બે વાર જોઈ લેવો એટલે વ્યવસ્થિત સમજાઈ જાય પણ ફરજિયાત ઓનલાઈન વર્ગ જોવો તો આ વર્ગ જોયો એનું મને ખબર કેમ પડશે તો તમારે સ્વાધ્યાય 5.3 નો 5મો દાખલો અને 6ઠો દાખલો ગણી અને એનો મને ફોટો મોકલાવી દો એટલે હું માની લઉં કે તમે આ વર્ગ જોયેલો છે ફોટો મોકલાયેલો હશે એના વર્ગ જોયો હશે એવું
માનવામાં આવશે। હવે મળીશું આપણે આવતા વર્ગની અંદર।